હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રિલેટીવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લા સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ સત્તર સપ્ટેમ્બર બે ચોવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં નેશનલ એન્જિનિયર્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે આ નેશનલ એન્જિનિયર્સ ડે એ દર વર્ષે પંદર સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે પંદર સપ્ટેમ્બરે નેશનલ એન્જિનિયર્સ ડે મનાવવામાં આવે મિત્રો પંદર સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે શા માટે મનાવવામાં આવે તો એમ વિશ્વ સ્વરૈયાનો જન્મદિવસ હોય છે પંદર સપ્ટેમ્બર હાલમાં ચૌદ સપ્ટેમ્બરે વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ મનાવાયો તેર સપ્ટેમ્બરે વિશ્વ સેપસીસ દિવસ મનાવાયો બાર સપ્ટેમ્બર ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ સાઉથ કો મનાવાયો મનાવાયું અગિયાર સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કયા રાજ્યમાં મેડિકલ શિક્ષણનો અભ્યાસક્રમ હિન્દીમાં ઉપલબ્ધ થશે તો મિત્રો હવે રાજસ્થાન સરકાર જે છે એ મેડિકલ શિક્ષણને પણ હિન્દીમાં પ્રોવાઈડ કરશે તો રાજસ્થાન આમાં રાઈટ આન્સર છે મિત્રો વાત કરીએ રાજસ્થાન સીએમ છે હાલમાં ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા રાજ્યપાલ બની ગયા છે હરિભાઉ કિશનરાવ બાગડે હાલમાં અભ્યાસ તરંગશક્તિ શક્તિ બે હજાર ચોવીસનો બીજો ચરણ જોધપુરમાં થયું છે વિષાણુ યુદ્ધ અભ્યાસ મોક ડ્રીલનું આયોજન અજમેરમાં થયું એનટીપીસીએ જૈસલમેરમાં એકસો સાહીઠ મેગાવોટ શોર ક્ષમતા શરૂ કરી છે બે હજાર ત્રેવીસમાં બ્રેસ્ટ કેન્સરથી ઓછા સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત કર્યા કયા ક્રમે છે તો બે હજાર ત્રેવીસ બ્રેસ્ટ કેન્સરથી સૌથી વધુ મૃત્યુ થયા હોય એમાં મિત્રો ગુજરાત આપણો નવમા ક્રમાંકે છે કયા નંબર છે નવમા ક્રમાંકે છે સ્ટાર માર્ક કરજો ફ્રેન્ડ ગુજરાત જે છે આમાં નવમા ક્રમાંકે છે સૌથી વેલ પહેલા નંબર પર છે ઉત્તર પ્રદેશ ગુજરાતમાં ચાર હજાર બસો ને જેટલા મૃત્યુ થયા છે ઉત્તર પ્રદેશ નંબર વન છે

પુસ્તક લેખક કંપની કંપનીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જી કે સ્પોર્ટ્સ જી કે જી ટ્વેન્ટી સમી ટ્વેન્ટી વર્લ્ડ કપ અયોધ્યા જીકે ઇલેક્શન જીકે જેવી ટોટલ ચુમ્માલીસ થી વધારે કરન્ટ એફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરન્ટ એફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો ગઈ તમામ એક્ઝામમાં સો ટકા કરંટ અફેર્સ આપણું પૂછાયું છે કારણ કે આપણે તારીખ સાથે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ કોઈ પણ પ્રશ્નો મિત્રો રહેતા નથી બધા પ્રશ્નો ઇન્ક્લુડ થઈ જતા હોય છે હાલમાં અમેરિકાએ કયા દેશને વીસ કરોડ યુએસડીની સહાય કરી છે બાંગ્લાદેશને મદદ કરી છે વાત કરીએ આપણે અમેરિકાની પહેલા તો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ યુદ્ધ અભ્યાસ વજ્રપહાર આ ચાર ડિફેન્સ એક્સાઈઝ મહત્વની થાય છે મિત્રો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા કરન્સી છે ટકા બાંગ્લાદેશના પીએમ છે હાલમાં શેખ હસીના હાલમાં ચક્રવર્તી તુફાન બેનબીકાએ કયા દેશને પ્રભાવિત કર્યો છે તો બેનબીકા એક ચક્રવર્તી તુફાન આવ્યો છે કયા દેશને પ્રભાવિત કર્યો ફિલિપિન્સ આમાં રાઈટ આન્સર થશે ફિલિપિન્સને પ્રભાવિત કર્યો છે મિત્રો વાત કરીએ હવે ફિલિપિન્સ ફિલિપિન્સનું કેપિટલ છે મલીલા મનીલા બરાબર કરન્સી છે પેસો ફિલિપિન્સ ફિલિસ્તી પેસો ત્યાંનું કરન્સી છે અને પ્રેસિડેન્ટ છે મિત્રો

હાલના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે ક્યાં સંવિધાન મંદિરનું ઉદઘાટન કર્યું છે તો ભારતના ઉપરાષ્ટ્રપતિ છે મિત્રો જગદીપ ધનકડ અને ઉપરાષ્ટ્રપતિ હોદાની દ્રષ્ટિએ રાજ્યસભાના સભાપતિ હોય છે એમણે મુંબઈ ખાતે સંવિધાન મંદિરનું ઉદઘાટન કર્યું છે હાલમાં કયા બેડમિન્ટન ખેલાડીએ લ્યુએનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે તો મિત્રો અનમોલ ખરબ એમણે લ્યુએનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો हाल में चौथो ग्लोबल बायो इंडिया चौवीस सम्मेलन क्या सफलतापूर्वक संपन्न थे तो मित्रों थे न्यू दिल्ली खाते न्यू दिल्ली खाते चौथो ग्लोबल बायो इंडिया चौबीस संलन सफलतापूर्वक संपन्न थो हाल में क्या देश वैश्विक साइबर सुरक्षा इंडेक्स में टीयर वन पर पहुंची गयो छे? तो क्यों देश मित्रों तो राइट आंसर आप भारत क्यों देश पहुंची गयो भारत ये पहुंची गयु टीयर वन पर ए टॉप पर

પંદર સપ્ટેમ્બરે દૂરદર્શન દ્વારા પોતાનું પાસઠમો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો માર્ક કરજો આપણે હાલમાં કયા દેશે ઓપરેશન સદભાવ શરૂ કર્યું છે તો ઓપરેશન સદભાવ મિત્રો એ ભારત દ્વારા શરૂ કરવામાં આવ્યું છે હાલમાં તો પણ યાદ રાખવાનું ભારતના અને ગુજરાતના પ્રશ્નો મિત્રો બધા જ યાદ રાખવાના છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે હાલમાં અમેરિકાએ કયા દેશના સરકારી મીડિયા આરટી પર પ્રતિબંધ મૂક્યો છે તો સરકારી મીડિયા છે આરટી એના પર પ્રતિબંધ મૂક્યો છે રશિયાના અમેરિકાએ બરાબર અમેરિકાએ મૂક્યો છે રશિયાના આરટી એટલે કે રશિયન ટીવી પર પ્રતિબંધ મૂક્યો છે હાલમાં બ્રુસેલ્સમાં ડાયમંડ લીગ બે હજાર ચોવીસનો ખિતાબ કોણે જીત્યો તો મિત્રો એન્ડરસન પીટર્સે એન્ડરસન પીટર્સ આમાં નંબર વન પર રહ્યા છે ભારતના નીરજ ચોપડા નંબર ટુ પર રહ્યા છે હિજાબ પર પ્રતિબંધ મૂકી દીધું છે તાજિકિસ્તાન રાઈટ આન્સર થશે તાજિકિસ્તાનનું કેપિટલ છે દુસા છે સોમોની બરાબર

જી ટ્વેન્ટી કૃષિ મંત્રીસ્તરીય બેઠકનું ક્યાં આયોજન કરાયું તો એ કરાયું છે મિત્રો બ્રાઝિલમાં બરાબર બ્રાઝિલ રાઈટ આન્સર છે ભારતીય આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિવાદ સમાધાન કેન્દ્રનું શુભારંભ ગોવા રાઈટ આન્સર છે સ્વાતિ કુલકર્ણીને ક્યાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા તો અલ્જીરિયા રાઈટ આન્સર છે પંચાવનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ક્યાં આયોજન કરાયું તો ગોવા રાઈટ આન્સર છે હાલમાં કોના દ્વારા ગુજરાત રાજ્યના મહત્વના મંદિર

કોણે અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી તો જ્યોતિરાદિત્ય શ્યામ સિંધિયા રાઈટ આન્સર છે ભારતની બીજી સૌથી મોટી તિતલી પતંગિયાની પ્રજાતિ મદુઈમાં મળી આવી છે કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડર વિશિષ્ટ સરકારી ભરતી અને સામાજિક કલ્યાણ કાર્યક્રમની જાહેરાત કરી તો તેલંગાના રાઇટ આન્સર છે ભારતે ક્યાં બ્રિક્સ લિટરેચર ફોરમ બે હજાર ચોવીસમાં ભાગ લીધો તો રશિયા રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો કાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં ભારત સરકારે પોર્ટ બ્લેડનું નામ બદલીને શું કર્યું તો વિજયપુરમ રાઈટ આન્સર હતું આજનો પ્રશ્ન છે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપ્યો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું ના વિડીયો સાથે જય હિન્દ